वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओ we
અને સસરાની માઇનસ એસ એટલે કે એસ કે આપણે કહી શકીએ કે 5 રૂપિયાના 20 સિક્કા હશે 2 રૂપિયાના 60 સિક્કા અને 1 રૂપિયાના 80 સિક્કા તમે દાખલો તમારો સાચો છે ચેક કરી શકો 5 રૂપિયાના 20 સિક્કા એટલે 20 પંચા 100 રૂપિયા 2 રૂપિયાના 60 સિક્કા એટલે 60 એટલે 120 રૂપિયા અને 1 રૂપિયાના 80 સિક્કા એટલે 80 એટલે 100 120 અને 80 થઈ ગયા 300 રૂપિયા આ રીતે તમારો આન્સર તમે ચેક પ્રશ્ન 100 એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે એટલે કે જો જીતે તો 100 રૂપિયા મળશે દરેકને અને જો જીતશે નહીં એટલે કે હારશે તો 25 રૂપિયા મળશે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા છે કુલ સ્પર્ધકો તમને આપી દીધા છે 63 છે હવે કુલ સ્પર્ધકમાં એમાં જીતેલા અને હારેલા બંને હશે પણ જીતેલા કેટલા છે નથી ખબર અને કેટલા સ્પર્ધક હારે છે આપણને ખબર નથી તો આપણી પાસે એક ઓપ્શન છે કુલ સ્પર્ધક આપણને ખબર છે કે 63 છે એમાંથી કેટલા જીતા હશે અને કેટલા હારી ગયા છે તો જેટલા જીતેલા છે એને આપણે એક્સ લઈ શકીએ ધારો કે સ્પર્ધામાં વિજેતા થનાર ¡Gracias!
શકો. વિજેતા